નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ બળદેવે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ જેની અંદર દાખલા નંબર 14 એનો અભ્યાસ કરીશું. બરાબર, તો જુઓ મિત્રો, અહી રકમ પેલા ધ્યાનથી વાંચવાની છે. તો લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. અહીંયા ખજાનચી એટલે કોણ? બેંકમાં ખજાનચી છે. હવે ખજાનચી એટલે કોણ? તો ખજાનચી એટલે તમે બેંકની અંદર પૈસા મૂકવા જાઓ છો અને લેવા જાઓ છો, તો જે તમને બેંકમાંથી પૈસા આપે છે અથવા લે છે એને શું કહેવાય? ખજાનચી કહેવાય. આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? કેશિયર કહીએ છીએ. બરાબર, તો લક્ષ્મી બેન છે એ એક બેંકમાં ખજાનચી છે, એટલે કે એક બેંકની અંદર કેશિયર છે. બરાબર, તેની પાસે એટલે કે લક્ષ્મી બેન પાસે અનુક્રમે અહીંયા જુઓ 100 રૂપિયાની, 50 રૂપિયાની અને 10 રૂપિયાની મૂલ્યની ચલણી નોટો છે. બરાબર, એટલે કે 100 રૂપિયાના મૂલ્યની, પછી 50 રૂપિયાના મૂલ્યની અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે. હવે આ નોટની સંખ્યાનો ગુણોત્તર, અહીંયા નોટો આપેલી નથી, અહીંયા નોટોની સંખ્યાનો ગુણોત્તર આપેલો છે. કેટલો છે? 2:3:5 છે. બરાબર, જો કુલ રકમ, અહીંયા કુલ રકમ છે એ આપેલી છે, ફક્ત નોટોની સંખ્યા આપેલી નથી. કુલ રકમ કેટલી છે? તો અહીંયા 4 લાખ રૂપિયા છે. જો કેટલી છે? 4 લાખ રૂપિયા હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જો મિત્રો, આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો પહેલા લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે, તેની પાસે અનુક્રમે સોના મૂલ્યની, પહેલા મૂલ્ય કયું છે? 100. સોના મૂલ્યની કેટલી નોટો હોય? અહીંયા ગુણોત્તર 2:3:5 છે, તો પહેલા 100 છે, તો 100 રૂપિયાની નોટોની સંખ્યા કેટલી થાય? 2x છે. તો અહીંયા લખીએ, લક્ષ્મી પાસે સોના મૂલ્યની કેટલી નોટો હોય? 2 છે, એટલે કે 2x. અહીંયા ગુણોત્તર હતો એટલે 2x કાઢી લીધા. પછી 50 ના મૂલ્યની કેટલી નોટો છે? તો 50 રૂપિયાના મૂલ્યની ગુણોત્તર 2:3:5 છે, તો 2 એ 100 રૂપિયાની નોટો દર્શાવે છે, 3 એ 50 રૂપિયાની નોટો દર્શાવે છે, તો 50 રૂપિયાના મૂલ્યની નોટો કેટલી થાય? 3x. બરાબર, તો અહીંયા સોના મૂલ્યની નોટો 2x, 50 રૂપિયાના મૂલ્યની નોટો 3x, અને પછી શું છે? 10 રૂપિયાના મૂલ્યની નોટોની સંખ્યા 10 ના મૂલ્યની 5x નોટો છે. બરાબર, અહીંયા જોવો મિત્રો, અહીંયા નોટોનો ગુણોત્તર આપેલો હતો, નોટોનો ક્રમ અનુક્રમે આપેલો જ છે, 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયા. અહીંયા ગુણોત્તર 2:3:5 છે, તો 2 છે એ 100 રૂપિયાની નોટોની સંખ્યા દર્શાવે છે, 3 છે એ 50 રૂપિયાની નોટોની સંખ્યા દર્શાવે છે, અને 5 છે એ 10 રૂપિયાના નોટોની સંખ્યા દર્શાવે છે. હવે જુઓ, અહીંયા લક્ષ્મી પાસે સોના મૂલ્યની 2x નોટો છે, 50 રૂપિયાના મૂલ્યની 3x નોટો છે અને 10 ના મૂલ્યની 5x નોટો છે. હવે આની કિંમત આપણને ખબર નથી, તો અહીંયા જો 100 રૂપિયાની
ચલણી નોટોનું મૂલ્ય કેટલું થાય? જો અહીંયા એક ઉદાહરણ લઈએ, તમારા જોડે 10 રૂપિયાની 5 નોટો હોય તો 10 × 5 કરો તો કેટલું મૂલ્ય થાય? 50 થાય. 100 રૂપિયાની 6 નોટો હોય તો 100 × 6 કરીએ તો કેટલી થાય? 600 રૂપિયા થાય. બરાબર, નોટોની સંખ્યા 6 છે, એનું મૂલ્ય 100 છે અને 100 × 6 કરીએ તો કુલ રૂપિયા કેટલા થાય છે? 600. બરાબર, એ જ પ્રમાણે 100 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય, તો 100 રૂપિયાની ચલણી નોટો કેટલી હતી? 2x હતી. 2x × 100 કરીએ તો 2x × 100 કરીએ તો કેટલા થાય? 200x થાય. બરાબર, તો 100 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય કેટલું મળે છે? 200x. હવે જો પછી 50 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનું મૂલ્ય શોધવાનું, તો 50 રૂપિયાના ચલણી નોટોનું મૂલ્ય કેટલું થાય? તો 50ની નોટો કેટલી હતી? તો 50 × 50ની નોટો 3x હતી, તો 50 × 3x બરાબર કેટલા થાય? 150x. હવે જો અહીંયા 50 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય મળ્યું 150x. હવે જોઈએ 10 રૂપિયાના ચલણી નોટોનું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા જુઓ, 10 × 10ની નોટો કેટલી હતી? 5x હતી. 10 × 5x બરાબર 50x થાય. બરાબર, હવે જો અહીંયા તમને કહ્યું હતું કે જો કુલ રકમ કેટલી છે, 4 લાખ રૂપિયા છે, તો અહીંયા લખીએ કે કુલ રકમ 4 લાખ રૂપિયા છે. બરાબર, અહીંયા જો 100 રૂપિયાની કેટલી નોટો હતી? તો 100 રૂપિયાની 2x નોટો હતી. 3 રૂપિયાની 50 રૂપિયાની કેટલી હતી? તો 3x નોટો હતી. અને 10 રૂપિયાની કેટલી હતી? તો 5x નોટો હતી. બરાબર, હવે 100 રૂપિયાની નોટો ચલણી નોટોનું મૂલ્ય, તો 100 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય 2x નોટો હતી અને 100 રૂપિયા એટલે 100 × 2x બરાબર કેટલા થાય? 200x. એ જ પ્રમાણે 50 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય 50 × 3x બરાબર કેટલા થાય? 150x. હવે જો 10 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય કેટલું હતું? 10 × 5x બરાબર 50x થાય છે અને કુલ મૂલ્ય છે 4 લાખ. બરાબર, હવે આ બધી જે નોટોની કિંમત છે એ બધી કિંમતોનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? તો ટોટલ સરવાળો થાય છે 4 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઈએ, સો રૂપિયાની નોટોનું મૂલ્ય પ્લસ 50 રૂપિયાની નોટોનું મૂલ્ય પ્લસ અહીંયા જો 10 રૂપિયાની નોટોનું મૂલ્ય બધું મળીને કુલ કેટલું થાય છે? તો 4 લાખ રૂપિયા. હવે અહીંયા જો 10 રૂપિયાની નોટોનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? તો 100 રૂપિયાની નોટોનું મૂલ્ય પહેલા લઈએ, તો 100 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય કેટલું મળ્યું? 200x છે. માટે
200x प्लस 50 रुपया ना मूल्य नी 50 रुपया नी नोट नो मूल्य कितनो छे तो 50 रुपया नी नोट नो मूल्य 100 ने 50x छे प्लस 10 रुपया नी चलनी नोट नो मूल्य कितनो छे तो 10 रुपया नी चलनी नोट नो मूल्य 50x छे बराबर कुल मूल्य कितनो छे तो कुल मूल्य 400,000 रुपया छे बराबर हवे जो 200x 150x अने 50x बधानो सरवाळो करी तो केटला थाय 150 ने 50 200 थाय 200 + 200 માટે 400x बराबर केटला छे 400,000 रुपया हवे x जोड़े 400 गुणाकार में छे जमणी बाजू जाए तो शू थाय भागाकार थाय माटे x बराबर 400,000 ना छेद में 400 करिए हवे जो 00 कैंसल 00 कैंसल 4 4 अने 0 केटला वधे छे 3 0 वधे छे बराबर तो x बराबर केटला आया माटे x बराबर 1000 આ x ની કિંમત મળી પણ હવે આપણે 100 રૂપિયાના મૂલ્યની નોટો શોધવાની છે તો અહીંયા 100 રૂપિયાના નોટોની સંખ્યા તો લખીએ 100 રૂપિયાની નોટોની સંખ્યા કેટલી હતી તો 100 રૂપિયાની નોટોની સંખ્યા 2x હતી 2x બરાબર 2 × 1000 બરાબર કેટલા થાય 2000 થાય તો જો 100 રૂપિયાની કેટલી નોટો મળે છે 2000 નોટો મળે છે એ જ પ્રમાણે 50 રૂપિયાની નોટોની સંખ્યા શોધીએ તો 50 રૂપિયાની નોટોની સંખ્યા જો 50 રૂપિયાની નોટો કેટલી હતી તો 50 રૂપિયાની 3x હતી તો 3 × x બરાબર 3 × 1000 બરાબર કેટલા થાય 3 × 1000 3000 થાય હવે જો 100 અને 50 ની શોધી હવે 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા શોધવાની તો 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા બરાબર કેટલી થાય કેટલી હતી 5x હતી એટલે 5 × x બરાબર 5 × 1000 કરીએ તો 5 × 1000 બરાબર કેટલા થાય છે 5000 તો અહીંયા જો 100 રૂપિયાની કેટલી નોટો મળી 2000 પછી 50 રૂપિયાની કેટલી નોટો મળી 3000 અને 10 રૂપિયાની કેટલી નોટો મળી 5000 મળી બરાબર તો મિત્રો આ દાખલાની અંદર તમને સમજ પડી હશે ફરીથી એકવાર જોઈ લઈએ કે જો કોઈ જગ્યાએ ભૂલ તમારાથી પડી જાય તો તમે આજે વિડિયો છે એ એકવાર જોઈને ફરીથી તમે દાખલાની પ્રેક્ટિસ કરો તો તમે સરળતાથી સમજી શકો એકવાર હું રિપીટ કરી લઉં તો જો લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે ખજાનચી એટલે કોણ કેશિયર તેની પાસે અનુક્રમે 100 રૂપિયાની 50 રૂપિયાની અને 10 ના મૂલ્યની ચાંદી નોટો છે બરાબર અહીંયા નોટોનો ગુણોત્તર આપેલો હતો નોટોની સંખ્યા આપેલી નહોતી તો એ નોટોનો ગુણોત્તર છે 2 × 3 × 5 અને કુલ મૂલ્ય છે 400,000 રૂપિયા અહીંયા નોટોની સંખ્યા આપેલી નથી અને નોટોની સંખ્યા શોધવાની હતી બરાબર તો અહીંયા જો લક્ષ્મી પાસે 100 ના મૂલ્યની કેટલી નોટો છે 2x પછી 50 ના મૂલ્યની 3x અને 10 ના મૂલ્યની 5x નોટો છે એ આપણે ધારી લીધું શાળા પરથી ગુણોત્તર પરથી બરાબર અમે 100 રૂપિયાના ચલણી નોટોનું
मूल्य केटलू थाय तो 100 × 10 बराबर 200 थाय। पछी 50 रूपया नी चलनी नोटो नु मूल्य अहीं 50 × 3x जो 50 रूपया नी केटली नोटो हती 3x हती तो 3x × 50 करिए तो 3x × 50 बराबर केटला थाय 150x थाय। हवे 10 रूपया नी चलनी नोटो नु मूल्य 10 रूपया नी चलनी नोटो केटली हती तो 5x हती तो 10 × 5x बराबर 50x थाय। अने कुल रकम केटली हती कुल रकम 4 લાખ રૂપિયા છે તો અહીંયા જુઓ 100 રૂપિયાની નોટોનું મૂલ્ય પ્લસ 50 રૂપિયાની નોટોનું મૂલ્ય પ્લસ 10 રૂપિયાની નોટોનું મૂલ્ય બરાબર ટોટલ કેટલું છે 4 લાખ રૂપિયા છે। હવે જો 100 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય 200x હતું પ્લસ 50 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય 150x હતું અને 10 રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય 50x હતું બરાબર તો ટોટલ કુલ કિંમત કેટલી થાય છે 4 લાખ રૂપિયા થાય છે બરાબર। તો અહીંયા જો 200x પ્લસ 150x પ્લસ 50x કરીએ તો કેટલા થાય છે 400x થાય છે બરાબર 4 લાખ રૂપિયા। હવે જો 400x જોડે ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો ભાગાકાર થાય તો x બરાબર 4 લાખ ભાગ્યા 400 કરો તો જવાબ કેટલો મળે છે તો અહીંયા જો 0 0 કેન્સલ કરી દઈએ 4 × 1 = 4 પાછળ કેટલા મીંડા વધે છે 3 તો x બરાબર 1000 મળે છે। તો અહીંયા જો x બરાબર 1000 મળે પણ આપણે તો નોટોની સંખ્યા શોધવાની છે તો 100 રૂપિયાની નોટોની સંખ્યા 2x હતી એટલે 2 × x x ની કિંમત મૂકીએ તો 2 × 1000 બરાબર 2000 થાય છે। પછી 50 રૂપિયાની નોટોની સંખ્યા 3 × x 3 × 1000 બરાબર 3000 રૂપિયા થાય છે અને 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા 5x હતી એટલે 5 × x 5 × 1000 બરાબર 5000 થાય છે બરાબર। તો આ પ્રમાણે કોઈપણ દાખલાની તમે સરળતાથી સમજૂતી મેળવી શકો છો અને કોઈપણ દાખલો તમે આ પ્રમાણે સોલ્વ કરી શકો છો બરાબર। તો મિત્રો આ જે વિડીયોની અંદર જે દાખલો તમે જોયો એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય અને પ્રેક્ટિસ વર્કમાં આવા ઘણા બધા દાખલા આપ્યા છે એની પ્રેક્ટિસ કરજો બરાબર। તો હવે આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર 10 ની અંદર 15મા દાખલાની ચર્ચા કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।